ગુજરાતના 18 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વાપીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો, તો ઉમરગામમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તો કપરાડામાં અને સાવરકુંડલામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો, તો અમરેલીના લાઠીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વાપીમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ઉમરગામમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો આ તરફ અમરેલી લાઠીમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 18 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, ક્યાંક 3.5 ઇંચ, ક્યાંક 1 ઇંચ, તો ક્યાંક 2 ઇંચ વરસાદ નોંધાયો છે. સંવાદદાતા રાજેન્દ્ર પરમાર અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. રાજેન્દ્ર, ચોમાસાની સ્થિતિ અને આજના વરસાદના શું આંકડા સામે આવી રહ્યા છે? ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે, વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે, પણ શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ છે. કારણ કે મહારાષ્ટ્રની અંદર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને એ જ વરસાદ ચોમાસું જે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને આજના દિવસમાં જે વરસાદ પડ્યો છે એમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં વાપીમાં 84 mm વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે ઉમરગામમાં 83 mm વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કપરાડામાં 37 mm વરસાદ નોંધાયો છે, જ્યારે જે સાવરકુંડલા છે ત્યાં 34 mm વરસાદ નોંધાયો છે. આમ ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ આજના દિવસમાં નોંધાયો છે. ખાસ કરીને ડાંગ જેવા વિસ્તારોમાં તો નદીઓમાં ગાડી દૂર થઈ છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં ખેતી લાયક અને સારો વરસાદ થયો છે. ત્યાંના ડેમ પણ ચેકડેમ હોય અથવા તો ડેમ હોય તે પણ છલકાયા છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં સારી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે એ પ્રકારની આગાહી કરી છે અને કચ્છમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે એ પ્રકારની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી. બિલકુલ રાજેન્દ્ર, ધન્યવાદ જાણકારી માટે. તો હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદ રહેશે. દાદરાનગર હવેલી, વલસાડ અને સુરતમાં ભારે વરસાદ રહેશે. જો કે હજુ સુધી રાજ્યમાં 15% જ વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરત, વલસાડ, નવસારીમાં થયો, જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની પણ આગાહી છે. આ ઉપરાંત રથયાત્રાના દિવસે પણ સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે. સીઝનલ રેનફોલ જો હૈ 15% હુઆ હૈ, જો ટોટલ જો ગુજરાત કા સ્ટેટ કા જો સીઝનલ રેનફોલ હૈ ઉસકા 15% રેનફોલ હુઆ હૈ, એન્ડ મેઇનલી યે 15% રેનફોલ કા જો મેજોરિટી રેનફોલ સાઉથ ગુજરાત મે હુઆ હૈ, ખાસ કરકે જો વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ધીઝ આર ધ ડિસ્ટ્રિક્ટ જિસમે એક્સ્ટ્રીમ હેવી રેનફોલ એન્ડ હેવી ટુ વેરી હેવી રેનફોલ ભી હુઆ હૈ. નાવ આગલે 5 દિનો કા જો ફોરકાસ્ટ હૈ ઉસમે હમ એક્સપેક્ટ કરતે હૈ કિ ડે 1, ડે 2 એન્ડ ડે 3 મે ગુજરાત રિજિયન મે, ખાસ કરકે સાઉથ ગુજરાત મે ફેરલી વાઇડ સ્પ્રેડ રેનફોલ રહેગા. ઓકે, મતલબ એટ મેની પ્લેસીસ મે રેનફોલ રહેગા. સૌરાષ્ટ્ર મેં જ્યાદા રેનફોલ કુછ એક્સપેક્ટેડ નહીં હૈ. હમ એક્સપેક્ટ કરેંગે કે આગલે 5 દિન સૌરાષ્ટ્ર મેઇનલી આઇસોલેટેડ ટુ સ્કેટર્ડ રેનફોલ રહેગા. ઓકે, લાઇટ ટુ મોડરેટ. સૌરાષ્ટ્ર મેં કોઈ હેવી રેનફોલ વોર્નિંગ નહીં હૈ. એન્ડ ગુજરાત રિજિયન કે લીએ હેવી રેનફોલ વોર્નિંગ હૈ ફોર ધ ફર્સ્ટ 3 ડેઝ, ખાસ કરકે સાઉથ ગુજરાત મેં જો હૈ. ડે 1 મેં, દેટ ઇઝ ટુડે, હમ એક્સપેક્ટ કરેંગે કે મેઇનલી વહી બેલ્ટ દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, સુરત, એ સબ ડિસ્ટ્રિક્ટ મેં હેવી ટુ વેરી હેવી રેનફોલ કા સંભાવના હૈ. યસ, આજ એવં કાલ ભી, આજ કાલ ભી. એન્ડ ડે 3 મેં થોડા ઇન્ટેન્સિટી કમ હો જાયેગા. ડે 3 મેં દમણ, દાદરા નગર હવેલી, વલસાડ ઓર નવસારી મેં આઇસોલેટેડ પ્લેસીસ મેં હેવી ટુ વેરી હેવી રેનફોલ હોગા. સો ઇસકા મતલબ યે હુઆ કે કમિંગ 3 ડેઝ મેં સાઉથ ગુજરાત મેં એટ આઇસોલેટેડ પ્લેસીસ મેં હેવી ટુ વેરી હેવી રેનફોલ કા સંભાવના હૈ. ઓકે, તો વલસાડમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. ઉમરગામ તાલુકામાં 10 ઇંચથી વધારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.
वरोली खाड़ी बे कांठे वहता नीचाणवाळा विस्तारों में पाणी भराया छे, जेमां टिंबी गाम में सतत वरसाद पड़ता लोकोना घर में पाणी घुसी गया छे, जेने लई लोको मुश्किलीनो सामनो करी रह्या छे। घर में पाणी घुसी जता घरनो सामान पण पलळी गयो छे अने खावा पीवानी वस्तुओ पण खराब थई गई छे, तो रस्ताओ पर पाणी भराई जता अनेक वाहनों पाणी में फसाई गया छे अने महाराष्ट्र संजाण ने जोड़तो खाड़ीनो पुल पण पाणी में गरकाव थई गयो। बीजी तरफ कपराड़ा में भारे वरसाद ने पगले कोलक नदी में नवा नीर आया, नवा नीर आता खेडूतों में खुशी माहौल है। नदी में नवा नीर आता शिल्पा गाम में आवेलो कोजवे डूब्यो छे, कोजवे डूबता वाहन चालकों ने परेशानी थई रही है। वापी शहर में सवारथी वरसादी माहौल यथावत छे, सवारथी सांज सुधी 2.5 इंच थी वधु वरसाद पड़ी चुक्यो छे। भारे वरसाद ने कारणे वापी पूर्व अने पश्चिम ने जोड़तो अंडरपास पानी में डूब्यो हतो, अंडरपास बंद थता वाहन चालकों ने भारी मुश्किलीनो सामनो करवो पड्यो, तो पानी हटावा माटे तंत्र द्वारा मशीनो लगाववामां आव्या हता। वलसाड जिल्लामां पड़ी रहेला 3 दिवसथी भारे वरसादने पगले हवे जनजीवन पण अस्तव्यस्त थयुं जोवे तेवुं लागी रह्युं छे। आ दृश्यो छे वापी अंडरपासना, आप जोई रह्या छो के अंडरपासमां भारे पाणी भराया छे अने आ पाणीनो निकाल करवा माटे मोटा हॉर्स पावरनी जे मोटरो तो मूकी छे, परंतु हवे आ अंडरपासमां वाहनोने बदले होड़ी देखाई रही छे, एटले के आ अंडरपासमां जे पाणी छे तेने दूर करवा माटे तंत्र हवे होड़ी द्वारा मोटर लई जईने आ पाणीने दूर करवाना प्रयासो हाथ धरવામાં આવે છે। વાપી ઈસ્ટ અને વેસ્ટના લોકોને અવરજવર કરવા માટે આ ગન્નાડું બનાવવામાં આવેલું છે અને હવે આ ગન્નાડામાં પાણી ભરી જવાના કારણે વાહન વ્યવહાર ખૂબ અસર થઈ છે અને જે ઓવરબ્રિજ છે તેમાં ભારે ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તો હવે આ જે અંડરપાસ છે તે બંધ કરવામાં આવ્યો છે, તંત્ર દ્વારા આ અંડરપાસને બંધ કરવામાં આવ્યો છે અને બોટ દ્વારા આ જે પાણી છે તેને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે નગરપાલિકા દ્વારા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી। ઉદયપુરનો જોજવા ડેમ ઓવરફ્લો થયો, પ્રથમ વરસાદમાં આજે બોડેલી ખાતે આવેલો જોજવા ડેમ ઓવરફ્લો થયો છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। છોટાઉદેપુરના બોડેલીમાં આવેલી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે, પાવી જેતપુર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ થયો છે। નદીમાં નવા નીર આવતા રેતીની લીઝો બંધ કરવામાં આવી, તેમજ છોટાઉદેપુરમાં જિલ્લાની જીવાદોરી સમાન સુખી ડેમમાં પાણીની આવક થઈ છે। સુખી ડેમના જળસ્તરમાં 2.25 મીટરનો વધારો જોવા મળ્યો હતો, આમ સુખી ડેમના જળસ્તરમાં વધારો થતા ડેમની હાલની સપાટી 138.75 મીટર પહોંચી છે, જે લેવલ પાણીનું 136.52 મીટર હતું। તો વલસાડના ટીંબી ગામે પૂરના પાણી પર પાણી ફરી વળ્યા છે, ગામમાં મોટા ભાગના વિસ્તારમાં ઢીંચણસમા પાણી છે, ત્યારે પૂર જેવી પરિસ્થિતિમાં પણ યુવકો ક્રિકેટ રમી રહ્યા છે। યુવકો પાણીની વચ્ચે ક્રિકેટ રમીને વરસાદની પણ મજા માણી રહ્યા છે, એક તરફ ગામમાં પૂરની સ્થિતિ છે ત્યારે યુવકો આ પરિસ્થિતિને પણ આનંદની ક્ષણોમાં બદલી રહ્યા છે। તો આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પંચમહાલની નદીઓમાં નવા નીરની આવક થઈ, પંચમહાલની જીવાદોરી સમાન ગામોમાં નદીમાં પૂર આવ્યા છે। ખાલી ખમ નદીના પટ પર વરસાદી પાણી આવતા આનંદની લાગણી છવાઈ ગઈ, નવા નીરથી નદી કાંઠાના વિસ્તારોના ખેડૂતો ઝૂમી ઉઠ્યા છે। તો આ તરફ વાપી શહેરમાં સવારથી વરસાદી માહોલ યથાવત છે, સવારથી સાંજ સુધીમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે। ભારે વરસાદને કારણે વાપીના પૂર્વ અને પશ્ચિમને જોડતો અંડરપાસ પણ પાણીમાં ડૂબી ગયો, અંડરપાસ બંધ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી, તો પાણી હટાવવા માટે તંત્ર દ્વારા મશીનો પણ લગાવવામાં આવ્યા છે। મહારાષ્ટ્રની સાથે ગુજરાત પર પણ વરસાદી વાદળો મંડરાયા છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદે એવી તો મહેરબાની કરી છે કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, હજુ પણ રાજ્યમાં 3 દિવસ સુધી વરસાદની આગાહી છે, ત્યારે અમે તમને દક્ષિણ ગુજરાતમાં વરસાદે મૂકેલી માજાની કેટલીક તસવીરો બતાવીએ। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદે મહેરબાની કરી છે, નદીનાળાના પાણી પણ પૂરજોશમાં વહી રહ્યા છે, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે, દુકાનો, ફળિયાઓ, રસ્તાઓ પર માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે,
एनडीआरएफ की टीम और प्रांत अधिकारियों की साथ स्टाफ पण अलर्ट पर छे। वरोली खाड़ी पण बे कांठे छे अने टिंबी गाम माछीवाड़ मां पण लोकोना घर मां पाणी घुस्या छे। आज सूरत नुं रेलवे स्टेशन। सूरत मां वरसादना पगले मुंबई वच्चेनो ट्रेन व्यवहार खोरवाई गयो छे। महाराष्ट्र अने सूरत मां भारे वरसाद थता अनेक मुसाफरो रेलवे स्टेशन पर ज आश्रय लेवा माटे मजबूर बन्या छे। जुओ आ रेलवे स्टेशन ना दृश्यो। मुसाफरो एक आशा लगावीने बेस्या छे कि वरसाद थोड़ी वार मां बंद थशे अने ट्रेन आवशे। बधा ज मुसाफरोना चेहरा पर घर भेगा थवानी चिंता स्पष्ट देखाय छे। नवसारी रेलवे स्टेशन पर पण अनेक मुसाफरो अटवाया छे। गुजरात थी मुंबई जती अनेक ट्रेनों मोड़ी अने कैंसल थता मुसाफरो रजळी पड्या छे। मुंबई थी आवती चार ट्रेन नवसारी थी रद्द कराता मुसाफरो चिंतित नजरे पड़ी रहा छे। मुसाफरो पण पोताना निर्धारित स्थले पहोंचवा माटे आतुर छे पण वरसाद विलन बन्यो छे। राज्यमां सौथी वधु वरसाद तापीमां वरस्यो छे। जुओ आ तापीनी तस्वीर। धसमसता प्रवाहनो अवाज डरामणो लागे छे। लोकोना घर फळ्या रस्ता પાણીમાં ડૂબેલા છે। દક્ષિણના અનેક વિસ્તારોમાં લોકો પાણી ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। રાજ્યના નદી નાળાઓમાં પણ નવા નીરની આવક થઈ છે। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। દક્ષિણમાં હજુ પણ વરસાદનું સંકટ છે। ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। सूरत, नवसारी, वलसाड, पंचमहाल, दाहोद, छोटा उदयपुर में भारे वरसाद की आगाही छे। कच्छ अने मध्य गुजरात में पण सामान्य वरसाद की आगाही छे। सौराष्ट्रना दरिया कांठाना विस्तारों में अने उत्तर गुजरात में पण वरसादी माहौल यथावत रहेशे। ब्यूरो रिपोर्ट, बीटीवी न्यूज। तो आ तरफ मुंबई में शुक्रवार थी शुरू थयेला वरसादे समग्र मुंबई ने पाणी पाणी करी नाख्यो। शुक्रवार थी वरसी रहेला वरसादे मुंबई नुं जीवन अस्तव्यस्त करी नाख्यो छे। हजू पण मुंबई में भारे वरसादनी आगाही छे। हवामान विभागे वरसादने लई एलर्ट जाहेर करी लोकोने चेतव्या छे। आपनी टीवी स्क्रीन पर आपने मुंबईनी तस्वीरो जोवा मळी रही छे। अर्धू मुंबई पाणीमां गरकाव छे। ज्यां नजर करो त्यां मात्र पाणी ज पाणी जोवा मळी रह्यु छे। पहली तस्वीरमां आपणने मुंबईना मरीन ड्राइवना दृश्यो नजरे पड़े छे। वरसाद बाद अहीं लोको मजा माणवा माटे उमट्या तो बीजी तरफ दरियामां पण हाई टाइड जोवा मळी रही छे। बीजी तस्वीर जोईने पहेला एवुं लागशे के आ तरतुं डूबतुं मुंबई छे के शुं, जाणे मुंबई टापूमां फेरवायुं होय एवुं लागी रह्युं छे। अनेक विस्तारोमां घूंटणसमां पाणी भराया छे। वाहनो पण पाणीमां गरकाव छे। जयारे त्रीजी तस्वीर मुंबईना सौथी खतरनाक ट्राफिकनी छे। वरसाद बाद अहीं ठेर ठेर ट्राफिक जामना दृश्यो सर्जाय छे। ट्राफिक जाम थता कलाको सुधी वाहन चालको अटवाई पड्या। नवी मुंबई में पण ट्राफिक जाम थता वाहनों की लांबी कतार जोवा मळी। एक बाजू सरकार बाळको स्कूले आवे ते माटे अवनवा अभियानों चलावे छे। बीजी बाजू बाळकोनी स्कूलोनी ज हालत एवी छे के तेने जवानुं ज मन न थाय। आदिवासी विस्तार तापी जिल्लामां शिक्षणनी परिस्थिति खूब कथळी गई छे। तापी जिल्लाना उच्छलना जाम तलाव गामे आवेली प्राथमिक शाळानी हालत जोईने तमे चौंकी जशो। अहीं छेल्ला एक वर्षथी शाळानुं मकान न होवाथी मासूम विद्यार्थीओए तंबूमां बेसी अभ्यास करी रह्या छे, जेने लीधे दर वर्षे बाळकोनी संख्यामां पण घटाडो जोवा मळी रह्यो छे। વાલીઓ બધા સોટી કાઢી કાઢીને બહાર લઈ જાય છે। અત્યારે 42ની સંખ્યા છે અને હાલવામાં ચાલવામાં ખાવામાં પીવામાં શિક્ષણમાં બધી તકલીફ છે જ। હવે એ લોકોને અહીંયા નથી બોર્ડની વ્યવસ્થા। તમારે નાનું પાટી છે એમાં હું ભણાવું ને અહીંયા પાંચમું ધોરણ ભણે છે। ગામમાં સિગ્નલ હોસ્પિટલમાં ત્રીજું ચોથું છે। હું બાજુના મકાનમાં પેલું બીજું લઈને બેસું અને અહીંયા પાંચમું ધોરણ ભણે છે। તાડપત્રી નીચે તાપ તડકા વરસાદ એક વર્ષ થયું છે તો નિશાળે એક વર્ષ તોડી કાઢેલી છે તો છોકરાને મુશ્કેલી છે। ચોમાસો બીજો આવી ગયો તો અમારી માંગ સરકારને એવું છે કે અમારા છોકરા માટે બહુ મુશ્કેલી છે, અહીંયા નિશાળ વહેલી બની જાય તો સારું, એના માટે હું અમે સરકારને રજૂઆત કરતા હે।
આ તરફ મહેસાણાના ઊંઝા એપીએમસીનું નવીન માર્કેટ વિવાદોના ઘેરામાં આવ્યું. માર્કેટ બનાવવા માટે ટેન્ડર વિના જ કોન્ટ્રાક્ટર અપાયો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. વાત જાણે એમ છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 29 જૂને ખેડૂત શિબિરમાં આપેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે, કેમ કે તેમણે પોતાના ભાષણમાં કોન્ટ્રાક્ટરને મુખ્યમંત્રી રૂપાણીએ સૂચના આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી. જો કે વિપક્ષનો આક્ષેપ છે કે આ કામ માટે હજુ કોઈ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું નથી, તો કોન્ટ્રાક્ટર ક્યાંથી આવ્યા? મુખ્યમંત્રીએ કયા કોન્ટ્રાક્ટરને સૂચના આપી? શું ભાજપ સરકાર દ્વારા ટેન્ડર વગર જ કોઈ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે? વિપક્ષ દ્વારા માર્કેટ યાર્ડના બિલ્ડિંગમાં ભ્રષ્ટાચારના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ત્યાં પૂજન વખતે બ્રાહ્મણવાડામાં કીધું કે ભાઈ સમય મર્યાદામાં સારામાં સારું પાકું મજબૂત કામ કરજો. આ વિજયભાઈ મુખ્યમંત્રીની ખેડૂતો માટેની આ લાગણી દેખાડે છે. અન્ય સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈએ એક બ્રેક. વેલકમ બેક. નર્મદા યોજના અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ યોજનાના ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાત સરકારનું કરોડોનું લેણું બાકી હોવાનું સામે આવ્યું છે. ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાત સરકારને 6,436 કરોડ રૂપિયા લેણા નીકળે છે. પુનઃવસવાટ, વ્યાજ ખર્ચ અને બિન વિવાદિત રકમના નાણાં લેણા નીકળે છે, જેમાં મધ્યપ્રદેશ સરકાર પાસેથી રૂપિયા 4,396 કરોડ, મહારાષ્ટ્ર સરકાર પાસેથી રૂપિયા 1,484 કરોડ અને રાજસ્થાન સરકાર પાસેથી રૂપિયા 554 કરોડ લેણા નીકળે છે. રાજ્ય સરકારે એપ્રિલ 2019 સુધીના આંકડા જાહેર કર્યા છે, જેમાં રકમ લેણાઈ નીકળે છે. આપને જણાવી દઈએ કે નર્મદા પ્રોજેક્ટમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ 4 રાજ્યોની ભાગીદારી છે. અલ્પેશ અને ધવલસિંહની ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભાજપમાં જોડાવાની વાતને નકારી હતી અને આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી હોવાનું તેમણે નિવેદન આપ્યું. તો કોંગ્રેસના વ્હીપ મુદ્દે તેમણે 5 જુલાઈ પહેલા અલ્પેશ ઠાકોર અને તેમને વ્હીપ મળે તેવી કોઈ શક્યતા ન હોવાનું પણ કહ્યું. તેમજ કોંગ્રેસ મીડિયામાં ચમકવા સ્ટંટ કરી રહી છે અને કોંગ્રેસ તેમને શા માટે સસ્પેન્ડ નથી કરતી તેવા અનેક સવાલો સાથે ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરતી હોવાનું આક્ષેપ કર્યો. અફવાઓ તો ઘણી બધી આવતી હોય છે અને હું જોઈ રહ્યો છું, ઇલેક્શન પહેલા પણ આવી અફવાઓ આવતી હતી કે ભાઈ જોડાઈ રહ્યા છે. હા, કોંગ્રેસના નેતાઓ અલ્પેશ ઠાકોરને અમારા બધાનું જે કદ, ઠાકોર સેના જે મોટી થઈ રહી છે એ જોઈ નહીં શકતા હોય ને, એના કારણે આવી અફવાઓ ફેલાઈ રહ્યા હોય તેવું મને ચોક્કસથી લાગી રહ્યું છે. કારણ કે તેમને ડર છે ક્યાંક અલ્પેશ ઠાકોર પ્રદેશ પ્રમુખ ના બની જાય, ક્યાંક અલ્પેશ ઠાકોર કદાવર નેતા બની રહ્યા છે, એની તકલીફના કારણે કદાચ આ પ્રકારની અફવાઓનો વમળ ચલાઈ શક્યો હોય. પરંતુ એવી કોઈ વાત નથી કે 3 તારીખે જે વાત છે એ તદ્દન અફવા જ છે માત્ર, અને હજુ એવું કહેવાય છે નહીં, એવું વિચારીશું અમે શું થવાનું છે આગળના દિવસોમાં. કોંગ્રેસે વ્હીપ જાહેર કર્યું છે અને એવું મેં મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે પોસ્ટ દ્વારા વ્હીપ મોકલવાના છે. પરંતુ મને ચોક્કસથી વિશ્વાસ છે કે ઇલેક્શન પતી જશે અને વ્હીપ પહોંચશે એ પ્રકારનું બહુ જ સુંદર આયોજન એમના તરફથી કરવામાં આવ્યું હશે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની અરજી મામલે હાઈકોર્ટે કોંગ્રેસની વચગાળાના આદેશ આપવાની માંગ ફગાવી છે. કોંગ્રેસની લીગલ ટીમે વચગાળાનો આદેશ આપવા હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવા અધ્યક્ષને વચગાળાનો આદેશ કરવા રજૂઆત કરી હતી. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે રજૂઆત કરી હતી, ત્યારે હાઈકોર્ટે કોંગ્રેસની રજૂઆત ફગાવી છે. ઉમેદવારો તરફથી એક અરજી કરવામાં આવી હતી, જેમાં દાદ માગવામાં આવી હતી કે 3 દિવસમાં ઓનરેબલ સ્પીકરને ડાયરેક્શન આપવામાં આવે કે એમની અરજી ઉપર ડિસ્ક્વોલિફિકેશન અલ્પેશનું થવું જોઈએ અને 3 દિવસની અંદર એનું ડિસ્ક્વોલિફિકેશન થવું જોઈએ. આ તબક્કે સરકાર તરફથી ઓનરેબલ લર્નેડ એડવોકેટ જનરલ અપીયર થયા હતા, લર્નેડ એડિશનલ એડવોકેટ જનરલ અને માય સેલ્ફ, વી ઓલ 3 અપીયર્ડ ઓન બિહાફ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ. સેવરલ જજમેન્ટ્સ ઓફ ધ સુપ્રીમ કોર્ટ વર પોઈન્ટેડ આઉટ. આર્ટિકલ 191, આર્ટિકલ 192
જેમાં ડિસ્કવોલિફિકેશનના પ્રોવિઝન્સ છે, એજ્યુડિકેશનના પાવર્સ છે, સ્પીકર પાસે શેડ્યુલ 10ની જે પ્રોસિજર ફોલો કરવાની છે અને આર્ટિકલ 212 એ બધાની જોગવાઈઓનું ડિસ્કશન થયું હતું. સેવરલ જજમેન્ટ્સ ઓફ ધી ઓનરેબલ સુપ્રીમ કોર્ટ પણ ટાંકવામાં આવ્યા હતા અને નામદાર કોર્ટ સામે બહુ જ લિમિટેડ પાવર્સ ઓફ જ્યુડિશિયલ રિવ્યૂ છે, પર્ટિક્યુલરલી વેન ધેર ઇઝ નો ફાઇનાલિટી ઓફ ધ ડિસિઝન. કોગ્નાઇઝન્સ ઇઝ ટેકન બાય ધી ઓનરેબલ સ્પીકર અને જેટલો સમય બને એટલા ઓછા સમયમાં ડિસિઝન લેવાશે એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. અને ઇટ વોઝ સબમિટેડ ધેટ ધી ઓનરેબલ સ્પીકર ઇઝ સીઝડ ઓફ ધ મેટર એન્ડ નેસેસરી એક્શન વિલ ડ્યુલી બી ટેકન. હાઉએવર એટ ધીસ સ્ટેજ નો ઇન્ટરિમ ડાયરેક્શન શુડ બી ગિવન, નો ઇન્ટરિમ સ્ટે શુડ બી ગ્રાન્ટેડ એન્ડ ધી ઓનરેબલ કોર્ટ વુડ બી પાસિંગ એન ઓર્ડર ટુમોરો ઓન ધ પિટિશન વિચ હેઝ બીન ફાઇલ્ડ. બુલેટિનમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે. સુરતમાં દારૂબંધીના લીરે લીરે ઉડતા વિડીયો સામે આવ્યો. સરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની વાતને સમર્થન કરતો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો સરથાણા પોલીસ ચોકી નજીકનો જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસ ચોકીની નજીક જ દારૂનો વેપાર ચાલી રહ્યો છે. દારૂનો વેપાર કરતી એક મહિલા બુટલેકરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મોપેડની ડિક્કીથી દારૂની બોટલ આપતી મહિલા નજરે પડી રહી છે. વિડીયોમાં મહિલા બિયરનું ટિન એક શખ્સને વેચતી હોવાનું દેખાઈ રહ્યું છે. જોકે વિડીયોને લઈ દારૂબંધીના બણકા ફૂંકતી સરકારની પોલ ખુલી ગઈ. પોલીસ ચોકીની બાજુમાં જ દારૂની હાટડીઓ ધમધમી રહી છે ત્યારે પોલીસ મુખ પ્રેક્ષક બનીને બેઠી હોવાનું જણાઈ રહ્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ રથયાત્રા ફરીથી વિવાદમાં સપડાઈ છે. ભગવાનના મોસાળ સરસપુરમાં મામેરાને લઈ કેટલાય સમયથી ચાલતો વિવાદ ફરીથી સપાટી પર આવ્યો છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે રણછોડ રાયનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે પરંપરાગત રીતે મામેરું ભરાય છે. ત્યારે સરસપુરમાં જ વાસણશેરીમાં આવેલા મંદિરના મહંત દ્વારા પણ મામેરા માટેની માંગણી કરવામાં આવી છે. મહંતનું કહેવું છે કે આ મંદિરમાં પહેલા મામેરાનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ સાંકડી શેરી હોવાના કારણે જગ્યાના અભાવે છેલ્લા ઘણા સમયથી અહીં મામેરું બંધ કરવામાં આવ્યું છે. ત્યારે ફરીથી આ મંદિરમાં મામેરું શરૂ કરવાની લોક લાગણી છે. મહંતનું કહેવું છે કે આવતા વર્ષથી રથયાત્રામાં અહીં પણ મામેરું કરવામાં આવશે, એટલે કે વર્ષો જૂની પરંપરા તૂટશે અને ભગવાનના બે મામેરા થશે. એ એક પ્રકારની અભા ફેલાવી દેવામાં આવી હતી, પણ અહીં માત્ર અને માત્ર લાગણીના લીધે અને સંતોનો આગ્રહના લીધે અમે આ વાતને સ્વીકાર કર્યા છીએ કે અસલ મોસાળ જેવું ગણાય છે અને સાધુ સંતોનો ભંડારો થાય છે, તો આપને સાધુ સંતો દ્વારા પણ ભગવાનનું સ્વાગત સન્માન કરવામાં આવે અને મામેરું જેવું ભગવાનને ભેટ કરવા આપવામાં આવે એવી એક પ્રવૃત્તિ આવતા વર્ષથી સંતોની લાગણી અને ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખી અમે નક્કી કર્યા છીએ. તો આવતા વર્ષથી બે ભગવાનના મામેરા ભરાશે. આવતા વર્ષથી વર્ષો જૂની પરંપરા તૂટે તેવી શક્યતા છે. વાસણશેરીના મહંતે આ નિવેદન આપ્યું છે. એમનું કહેવું છે કે પહેલા અહીંયા પણ મામેરું ભરાતું હતું, પરંતુ સાંકડી શેરીના કારણે અહીંયા એ પ્રથા બંધ કરવામાં આવી, પરંતુ આવતા વર્ષથી ભગવાનના અહીંયા પણ મામેરું તેનું ભરાય તેવી તેમણે આશા વ્યક્ત કરી છે. તો આજે ગુજરાતમાં ત્રેબસા